હાલમાં કોરોનાની મહામારીએ ભરડો લીધો છે ત્યારે જામનગર ખાતે આવેલ રાજપૂત સમાજની વાડીમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સંચાલિત ભાગ્યલક્ષી ટ્રસ્ટ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નિમિત્તે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા જામનગરની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. આ કેમ્પને બહોળો પ્રતિસાદ મળતા આશરે 150 કરતા વધુ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. કોરોનાના કકળાટ વચ્ચે બીજેપી અધ્યક્ષે સી આર પાટીલે જણાવ્યું હતું કે તમામ સુવિધાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આજે મોટાભાગનો વર્ગ ઘરમાં છે ત્યારે બીજેપીનો કાર્યકર્તા ઘર બહાર રહી કોરોના સામેનો જંગમાં પોતાનું યોગદાન આપી રહ્યાનો દાવો કર્યો હતો. દર્દીઓનું સતત વધતા પ્રમાણની સામે ઓક્સિજન અને વેન્ટિલેટર તેમજ બેડની ક્યાંક અછત ઊભી થઈ છે, જેની સામે બીજેપી સારવાર પૂરી પાડવા મહેનત અને ખંતપૂર્વક પૂર્તતા કરવા કામે લાગી છે. રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હાલના કોરોનાના કપરા કાળમાં જરૂરિયાતને પહોંચી વળવા યોજાયેલ કેમ્પને બહોળો પ્રતિસાદ મળ્યો છે અને લોકોએ રક્તદાન કર્યું છે અને નાગરિકોએ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે, જે ખરેખર પ્રશંસનીય કહેવાય. ઉલ્લેખનીય છે કે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પમાં બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહભાગી બન્યા હતા. આ મહારક્તદાન કેમ્પમાં સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય રાઘવજી પટેલ ઉપરાંત મેયર બીનાબહેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, અગ્રણી હસમુખભાઈ હિંડોચા સહિત અગ્રણી આગેવાનો, કાર્યકર્તાઓ અને યુવાઓ મોટી સંખ્યામાં પ્રયત્ન કરીને એમાંથી લોકોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આ એમના પ્રયત્નો આજ દિન સુધી સફળ પણ રહ્યા છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી પણ જ્યાં જે પણ વસ્તુની જરૂર પડે એ તમામ વસ્તુઓ, દવાઓ, વેન્ટિલેટર સહિતનું જે તે શહેરમાં મળે એના માટે વ્યવસ્થા કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ દરેક બૂથમાં દરેક પેજ ઉપર એમને પણ પાર્ટી તરફથી જવાબદારી આપવામાં આવી છે. મારું પેજ કોરોના મુક્ત અને વેક્સિન યુક્ત એ પ્રકારનું એક સૂત્ર દ્વારા એમને એક જવાબદારી આપી છે. હું આજે અલગ અલગ જગ્યાએ મેં સવારથી પૂનમબેન સાથે વિઝિટ કરી છે. દરેક જગ્યાએ કોઈને કોઈ બ્લડ કેમ્પના આયોજન કરવામાં આવ્યા, આઇસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યા, કેટલીક જગ્યાએ ઓક્સિજનની પણ વ્યવસ્થા કરવામાં આવી. આજની તારીખમાં જે ઓક્સિજનની ડિમાન્ડ વધી છે એને પહોંચી વળવા માટે